વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે અને એક ઊભા પાકો નિષ્ફળ નીવડ્યા છે. ધરતીનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં તીડ પડતા પણ પાક નુકસાનીનો વારો આવ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં કપાસના પાકમાં સુકારા નામના રોગે કપાસને ભરડો લેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ કપાસના પાકમાં લાખો રૂપિયાનો ખર્ચો કરીને કપાસનો ઉછેર કર્યો અને સતત વરસાદ પડતા કપાસમાં સુકારા નામનો રોગ આવતા કપાસ ઊભે ઊભો સુકાવા લાગ્યો છે, જેથી ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સર્વે કરી વળતર આપે એવી માંગ ઉઠી રહી છે. બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 5-6 દિવસથી સતત પડેલ વરસાદના કારણે કપાસના પાકમાં સુકારો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બોટાદ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરી રહ્યા છે ત્યારે પહેલા વરસાદ નહીવત થતાં ખેડૂતોની ચિંતા વધી હતી અને ત્યારબાદ ભારે પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ પડતા કપાસના પાકમાં સુકારો આવતા ખેડૂતોની ચિંતા વધી છે અને ખેડૂત સરકાર પાસે સર્વે કરીને સહાયની માંગ કરી રહ્યો છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી અને સારા બિયારણ અને મોંઘી દવાઓ છાંટીને કપાસનો ઉછેર કર્યો છે, પણ જ્યારે મોલાત લેવાનો વારો આવ્યો ત્યારે સુકારો નામનો રોગ આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જુઓ શું કહી રહ્યા છે ધરતીપુત્રો. અત્યારે અમારા 52 વીઘામાં ઉભો છે અને સ્થિતિમાં તો વરસાદ પડ્યો એટલે આ હુકારો આવી ગયો છે અને હવે તો લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે. આમાં અત્યારે વીઘે તો ખર્ચો માનો 7-8 હજારનો તો થઈ ગયો છે, બરાબર છે. હવે આમાં કાંઈ આવે એમ તો છે નહીં, બરાબર. હવે જે સરકારને જે યોગ લાગે એ પ્રમાણે વળતર આપે ખેડૂતને તો કાંઈક રાહત રહે, બરાબર. અને આવું તો અમારા ગામમાં લગભગ ઘણા ખેડૂતોને બન્યું છે. સુકારાનું કારણ તો આ વરસાદ જે અતિવૃષ્ટિને આ હિસાબે છે. આજે માનો કે હુકારો વરસાદ એમને 3-4 દિવસ એક ધારો વરસ્યો એટલે હુકાણો છે, બીજું તો કોઈ એમાં મિસ્ટેક છે નહીં. ખેડૂતોની દશા તો માનો કે કાંઈ વાત જ ન કરાય, બરાબર છે. કારણ કે અત્યારે ખેડૂતને શું કરવાનું, હવે તો ઊભા રહી ગયા બધા. જે કાંઈક સરકાર ધ્યાન દે અને કાંઈક સહાય આપે તો જ ખેડૂત ઊભો રહીએ, કે નકર ખેડૂત તો આત્મઘાત જ કરવાના છે. આમ ગણીએ તો સમગ્ર જિલ્લા અને બીજા જિલ્લાઓની અંદરથી પણ સમાચાર એવા પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુકારાનો રોગ આવ્યો છે અને બહારથી ફોટા પણ જોવા મળે છે કે સુકારા કપાસની અંદર સુકારા નામનો રોગ આવ્યો છે. તો આ રોગથી એવું બને છે કે કપાસ જે છે તે ઊભે ઊભો છોડ સુકાય અને સાવ નષ્ટ થઈ જાય છે. અને આમાં અમારી અપેક્ષા તો બીજું કાંઈ નથી, સરકાર જો કાંઈ એવું કાંઈ સર્વે કરાવે અને કાંઈ પણ જે એને લાગે એ વળતર આપે તો વધારે સારું છે. બાકી આમાં કોઈ ખેડૂત અત્યારે જીવી શકે એવી કોઈ પોઝિશન છે નહીં. હા, જ્યાંથી સુકારો એક વખત ચાલુ થયો એટલે ધીમે ધીમે કરતાં એ આખું ખેતર સુકાઈ જાય છે. હવે આમાં એવું કોઈ હજી પરફેક્ટ એવું કોઈ કારણ એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટો કે કોઈ પણ એવું જણાવ્યું નથી છે કે આ શેના કારણથી થાય છે. બોટાદ જિલ્લામાં મુખ્યત્વે કપાસનું વાવેતર થાય છે ત્યારે બોટાદ જિલ્લામાં 1,62,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે અને હાલ જિલ્લામાં છેલ્લા 5-6 દિવસથી ભારે વરસાદ પવન સાથે પડ્યો હતો અને તડકો ન આવતા તેના કારણે સુકારા નામનો રોગ જોવા મળ્યો છે. જુઓ શું કહી રહ્યા છે જિલ્લા ખેતીવાડી અધિકારી. બોટાદ જિલ્લામાં જોઈએ તો બોટાદનો મુખ્ય પાક કપાસ છે અને કપાસનું 1,62,000 હેક્ટર જેટલું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે. ઘણા વિસ્તારની અંદર આગતરું પણ વાવેતર થતું હોય છે. 15-20% વિસ્તાર એવો છે કે જે કપાસ છે અત્યારે છીંડવાની પરિસ્થિતિમાં છે અને હાલમાં સતત 4-5 દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ પડેલો અને પવન સાથે વરસાદ જે પડ્યો છે અને કોઈ પણ જાતનો તડકા વગર જે પાકને નુકસાન થયું છે તેને જે પેરાવીલ તરીકે આપણે રોગ ઓળખાવી શકાય એવી રીતે સુકારો અમુક 10-15% વિસ્તારની અંદર જોવા મળે છે. ખાસ કરીને આ સુકારો એવો છે કે જેનાથી ઝડપથી આપણે જો મૂળિયાની અંદર વરાપ થઈ જાય એટલે મૂળની અંદર હવાની અવર જવર જ્યારે ચાલુ થઈ જશે ત્યારે એની રિકવરી મળશે. એટલે ખાસ તાત્કાલિક જો પિયતની જરૂરિયાત હોય, સગવડતા હોય તો પાલર પાણી આપી દેવું જોઈએ. વધારે વરાપ થાય, ક્યાંય પાણી ભરાયેલું હોય તો પાણીનો નિતાર થાય
એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ. મૂળની આજુબાજુના વિસ્તારમાં જે ડેમેજ થયેલા જે છોડ છે ત્યાં કાણા પાડવા જોઈએ. એક ટકા યુરિયાનું દ્રાવણ અથવા કોબાલ્ટ 1% નું દ્રાવણ બનાવી અને તેનું ત્યાં ડ્રેન્ચિંગ કરવું જોઈએ. સુકારો નામનો રોગ છેલ્લા 3-4 વર્ષથી આવે છે અને રોગનું કારણ આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી. શ્રાવણ મહિનામાં છેલ્લા પખવાડિયામાં જે વરસાદ પડે છે અને ત્યારબાદ જે તાપ તડકો પડે છે તેના કારણે ઊભી ઊભા છોડ સુકાઈ જાય છે અને પછી એ છોડ ક્યારેય ઊભો થતો નથી અને તેનાથી આખા ખેતરમાં તમામ છોડને અસર થાય છે અને પાક બળી જાય છે. ખેડૂતે લાખો રૂપિયા ખર્ચીને બિયારણ મોંઘી દવાઓ લાવીને વાવણી કર્યા બાદ સુકારા નામનો રોગ આવતા ખેડૂત પાયમાલ થઈ જાય છે અને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. ત્યારે હવે ખેડૂત સરકાર પાસે અપેક્ષા રાખીને રોવાનો વારો આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે ખેડૂતોની વારે આવે છે.